દરેજથી જૂના વાહનો હવેથી સ્ક્રેપમાં આપવા પડશે. ગુજરાતમાં 16 લાખથી વધુ જૂના વાહનો છે. જો તમારી પાસે 15 વર્ષથી જૂના વાહનો હોય તો હવે સ્ક્રેપમાં જશે. સરકારે ગુજરાતમાં લાગુ કરી છે સ્ક્રેપ પોલિસી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરતા કહ્યું છે કે જે પણ વ્યક્તિ પોતાના જૂના વાહનને સ્ક્રેપમાં આપશે તેને સ્ક્રેપ પર એક સર્ટિફિકેટ મળશે અને આ સર્ટિફિકેટ રજૂ કરવા પર નવા વાહનમાં રજિસ્ટ્રેશન ચાર્જ નહીં લાગે. એટલું જ નહીં, નવા વાહનની ખરીદી પર રોડ ટેક્સમાં 25% રાહત આપવામાં આવશે. કમર્શિયલ વ્હીકલ માટે આ રાહતની ટકાવારી 15% રાખવામાં આવશે. મોટર વ્હીકલ ટેક્સમાં પણ આ સર્ટિફિકેટ પર 25% સુધીની રાહત મળશે. પીએમ નરેન્દ્ર મોદીએ આ નવી સ્ક્રેપિંગ પોલિસીને કચરાથી કંચન બનાવવાનું અભિયાન ગણાવ્યું. कि पुरानी गाड़ी को स्क्रैप करने पर एक सर्टिफिकेट मिलेगा. यह सर्टिफिकेट जिसके पास होगा उसे नई गाड़ी की खरीद पर रजिस्ट्रेशन के लिए कोई पैसा नहीं देना होगा. इसके साथ ही उसे रोड टैक्स में भी कुछ छूट दी जाएगी. આ પોલિસીની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે. કચ્છમાં સ્ક્રેપ માટે ભંગારનો વાડો બનાવવામાં આવશે તો ભાવનગરમાં અલંગ ખાતે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ થશે. અમારી એક સૌથી મોટી સમસ્યા એ હતી કે ભારતમાં કરીબ 1 કરોડ એસી ગાડીયા હતી જો બિના વેલિડ ફિટનેસ કે સાથ ફિટનેસ કે બિના ચાલ રહી હતી. ઉસકે કારણ પ્રદૂષણ ભી બઢ રહા થા और फ्यूल में भी काफी खर्चा हो रहा था क्योंकि उसमें फ्यूल इफिशिएंसी नहीं थी और सेफ्टी के दृष्टि से भी अपने नॉर्म्स वो पूरी नहीं कर रही थी और इसलिए स्वाभाविक रूप से स्क्रैपिंग पॉलिसी की शुरुआत उसी विचारों से हुई है. આ પોલિસી નવા ભારતની મોબિલિટીને ઓટો સેક્ટરને નવી ઓળખ આપશે. દેશમાં આ પોલિસીને કારણે સકારાત્મક પરિણામ આવશે. સ્ક્રેપિંગ પોલિસી 10,000 કરોડથી પણ વધારે રોકાણ લાવશે. આ પોલિસી લાગુ થતાં જ જૂના વાહનો સ્ક્રેપ થશે. ગુજરાતમાં કુલ મળીને 16,43,218 વાહનો ભંગારવાળે જશે. ગુજરાતમાં 15 થી 20 વર્ષ જૂના વાહનોની સંખ્યા 10,19,898 છે, જ્યારે 20 વર્ષથી વધુ જૂના વાહનોની સંખ્યા 5,01,979 છે. સ્ક્રેપ પોલિસી જાહેર થતાં જ આ લાખો વાહનો સ્ક્રેપ થઈ જશે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે અને હવામાં પ્રદૂષણની માત્રા ઘટે તે હેતુસર કેન્દ્ર સરકાર નવી સ્ક્રેપ પોલિસી લાગુ કરવા જઈ રહી છે, જેથી આર્થિક રીતે પણ સંજીવની સમાન સાબિત થશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18, ગુજરાતી. 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢમાં થવાની છે, જેને લઈને હાલ જૂનાગઢ રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. શહેરની તમામ સરકારી કચેરીઓને વિવિધ લાઇટિંગથી શણગારવામાં આવી છે. શહેરની કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી, એસપી કચેરી, બહુમાળી ભવન અને સર્કિટ હાઉસ પર વિવિધ લાઇટિંગની રોશની કરવામાં આવી છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે રોશની જોવા હાલ લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખુદ મુખ્યમંત્રી અને રાજ્યપાલ પહોંચશે. 2 દિવસનો જૂનાગઢનો પ્રવાસ રહેશે. જૂનાગઢમાં જ મુખ્યમંત્રી સ્વતંત્ર પર્વની ઉજવણી કરશે. તે પહેલા જૂનાગઢને રોશનીથી ઝગમગી ઉઠે તે માટેની તૈયારીઓ કરવામાં આવી છે. રાત્રિ સમયે રોશની શરૂ થતાં જ શહેરીજનો પણ ઉત્સુક જોવા મળી રહ્યા છે કાર્યક્રમોને લઈને. તો સ્વતંત્રતા પર્વને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગયા વર્ષે કોરોનાના કારણે રાજ્યકક્ષાના આઝાદી પર્વની ઉજવણી ગાંધીનગર ખાતે જ થઈ હતી, જોકે આ વર્ષે થોડી છૂટછાટ હોવાથી રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં ઉજવાશે. આ દ્રશ્યો જૂનાગઢના છે, જ્યાં બિલખા રોડ પર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થઈ રહી છે ખાસ તૈયારી, કારણ કે 75મા સ્વતંત્રતા દિવસનો રાજ્યનો મુખ્ય કાર્યક્રમ જૂનાગઢમાં ઉજવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અહીં ધ્વજવંદન કરશે. 800થી વધુ પોલીસ કર્મીઓ તથા મરીન કમાન્ડો પરેડમાં ભાગ લેશે, ત્યારે શુક્રવારે ધ્વજવંદન સ્થળ પર બાઇક સવાર અને ઘોડે સવાર પોલીસે રિહર્સલ કર્યું, જેના અદ્ભુત દ્રશ્યો મનમોહક છે. આ પ્રકારના કરતબ પોલીસ જવાનની સતર્કતા, સાવધાની અને શિસ્તને પ્રદર્શિત કરે છે. આ ઉપરાંત એનસીસી પ્લાટૂન પણ જોડાશે. સુરક્ષામાં 2,000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે. સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ કૃષિ યુનિવર્સિટીમાં એટ હોમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યપાલ અને સીએમ ઉપસ્થિત રહેશે. અહીં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે.
15 ઓગસ્ટના દિવસે 10,000 બોડી ઓન કેમેરા અને 15 જેટલા ડ્રોન કેમેરા ગુજરાત પોલીસને આપવામાં આવશે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. હાલ રોકાઈશું એક વિરામ માટે, આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી.